રામ મંદિરના મહોત્સવમાં સુરતથી અયોધ્યા પહોંચશે લોકો, તો પંચમહાલથી 30 દોડવીરોએ અયોધ્યા તરફ દોડ મૂકી. રામ મંદિરના મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતીલાલાઓ પણ અયોધ્યામાં મંદિરને લઈને ઉત્સાહિત છે. મહોત્સવ પૂર્વે 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરાશે. 14મી તારીખે શરૂ થનારા આ યજ્ઞમાં સુરતથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસને લઈ સૌ કોઈ અત્યારથી જ જાણે કે રામમય બની ગયા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતીઓ સહિત દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે પંચમહાલથી 30 દોડવીરોની ટીમ નવસારીના બિલીમોરાથી અયોધ્યા જવા નીકળી છે. 4 યુવતીઓ સહિત 30 દોડવીરો 1 જાન્યુઆરીએ નવસારીથી નીકળ્યા હતા, જે હાલ પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા છે. અયોધ્યા સુધી દોડીને જતા દોડવીરમાં રામ મંદિરને લઈને અનોખો ઉત્સાહ દેખાયો. અમદાવાદથી મોકલાયેલું વિશાળ નગારું ગોધરા પહોંચ્યું, નગારાની ભવ્ય શોભાયાત્રા નીકળી. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદથી મોકલાયું વિશાળ કદનું નગારું પંચમહાલના ગોધરામાં પહોંચ્યું. ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલું આ વિશાળ નગારું જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અહીંયા નગારાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. ગોધરાના રામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઉપરાંત ગોધરાના ધારાસભ્ય, વિધાનસભાના ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી રામના જય ઘોષ સાથે ગોધરાનું વાતાવરણ ભક્તિમય બની ગયું. આ શોભાયાત્રા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર જનતાને દર્શનાર્થે ફરી હતી, જે દરમિયાન શહેરીજનોને પણ ઉત્સાહભેર વાતાવરણને કારણે જય જય શ્રી રામના જય ઘોષ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવહાર સંચાલન માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતના ડબગર સમાજ દ્વારા અથાક મહેનત અને ઉત્સાહભેર બનાવવામાં આવેલું નગારું રામ મંદિરમાં પ્રસ્થાપિત થવાનું છે. સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પહોંચ્યા ખેતર, જ્યાં તેઓએ બળદ ગાડા પર સવારી કરી. ક્રિકેટના મેદાન પર રમઝટ બોલાવનારા બાપુ એટલે કે રવિન્દ્ર જાડેજા અનોખા અંદાજમાં જોવા મળ્યા. સાઉથ આફ્રિકાની સિરીઝ રમીને આવેલા જાડેજા પોતાના ફાર્મ હાઉસ પર પહોંચ્યા. ગુજરાતનું ગૌરવ અને ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની બળદગાડા સવારીનો વિડીયો શેર કર્યો. કાઠિયાવાડના કાંગરે ગીત સાથે બાપુ બળદગાડું ચલાવીને પોતાની કાઠિયાવાડી સ્ટાઇલમાં જોવા મળ્યા. વિડીયો શેર કરવાની સાથે બાપુએ લખ્યું કે વિન્ટેજ રાઇડ. અગાઉ પણ જાડેજા પોતાની ઘોડેસવારીના ફોટો અને વિડીયો શેર કરી ચૂક્યા છે, ત્યારે હવે તેમણે બળદગાડું ચલાવતા હોય એવો વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ બાળકની હત્યા નહોતી થઈ, 18 વર્ષ બાદ પોરબંદરમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ. પોરબંદરમાં વર્ષો પહેલાની એક ઘટના પરથી પડદો ઉંચકાયો. 2011થી ગુમ એક બાળકની હત્યાનો આક્ષેપ લાગ્યો હતો, પરંતુ પોરબંદર પોલીસની તપાસમાં સત્ય સામે આવ્યું કે બાળક જીવિત છે અને તેને પાલક પિતા સાથે પોરબંદર પણ લાવવામાં આવ્યો હતો. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અંદાજે 3 મહિના પૂર્વે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ એવા નાતા ઓડેદરા દ્વારા એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં લખાયું હતું કે ઓડેદર ગામેથી વર્ષ 2011 એક બાળક ગુમ છે અને આ બાળકની હત્યા થઈ હોવાની શંકા છે. આ અરજીને ધ્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરતા આ બાળક ઉત્તરપ્રદેશના સોનગઢ જિલ્લાના અતરીહા ગામમાં પોતાના પાલક પિતા રામસેવક ગુપ્તા સાથે રહેતો હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે પોરબંદર જિલ્લામાં રહેતા રૂપીબેને પોતાના સગા 1 વર્ષના દીકરાની સારસંભાળ અને સારવાર કરાવી શકતા ન હતા, તેથી વર્ષો પૂર્વે દ્વારકાના ખંભાળિયામાં રહેતા યુપીના રામસેવક ગુપ્તાને પોતાના દીકરાની સારવાર માટે સોંપી દીધો હતો અને તે અંગેનું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કર્યું હતું. બાળક જેને સોંપવામાં આવ્યો હતો તે રામસેવક ગુપ્તા ત્યારબાદ બાળક સાથે પોતાના વતન યુપીમાં રહેવા લાગ્યા હતા. બીજી તરફ તપાસ કરતા પોલીસને યુપીથી બાળકની ભાળ મળી. પોલીસે બાળક કે જે હાલ યુવાન થઈ ગયો છે તેને અને પાલક પિતાને પોરબંદર લાવી બાળકની માતા સાથે મિલન કરાવ્યું. આ મામલે યુવકની માતાએ સારા ઉછેર માટે રાજી ખુશીથી પોતાના પુત્રની સોંપણી રામસેવક ગુપ્તાને કરી હતી. સાબરકાંઠાના ખેડૂતે કમાલ કરી, વીજળીની ખેતી કરીને લાખોની કમાણી કરી. કમોસમી વરસાદ સહિત ખેડૂતો પર અનેક આફતો વરસી, પરંતુ રાજ્યનો ખેડૂત હાર માનવા માંગતો નથી. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે. જમીનમાં સોલર પ્લાન્ટ નાખી ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના મબલક કમાણી કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે. મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ મળતા નથી. આવા સમયે સતનગર ખેડૂતને અનોખો આઈડિયા આવ્યો. તેમણે ખેતરમાં સોલાર પ્લાન્ટ નાખીને મોટા ખર્ચ વિના સારી એવી કમાણી કરી. 8 એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન 8,000 થી 10,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે. આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના 2.83 રૂપિયા કમાઈ રહ્યો છે. દિવસ દરમિયાન એવરેજ 23,000 રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દીવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી બતાવી.
કાર રેસનું તો કંઈ ના આવે એવી ઘોડાદોડ રાજકોટમાં યોજાય. પહાડ, નદી, નાળા, પથરાળ રસ્તા પર દિલધડક ઘોડાદોડ. વહેલી સવારે દોડ્યા ઉત્સાહના ઘોડા. આ દ્રશ્યો રાજકોટના ઈશ્વરીય ગામના છે, જ્યાં અનોખી અશ્વ દોડ યોજાય, જેનું નામ એડ્યુરન્સ અશ્વ રેસ આપવામાં આવ્યું છે. 22 કિલોમીટર અને 40 કિલોમીટર એમ બે કેટેગરીમાં યોજાતી આ રેસની ખાસિયત એ છે કે તેમાં નિર્ધારિત કરેલા સમય પર જ દોડ પૂર્ણ કરવાની છે. એનાથી પહેલા પણ નહીં અને પછી પણ નહીં. દોડ પૂરી થયા બાદ બધા જ ઘોડાની હેલ્થ ચેક કરવામાં આવે. દોડ પૂર્ણ કરનાર ઘોડો સ્વસ્થ હોય અને જે ઉત્તીર્ણ થાય એને ઇનામ આપવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી આ ઘોડા દોડ યોજાય છે, જેમાં આ વખતે 31 અશ્વવીરોએ ભાગ લીધો. વડોદરા રસ્તા પર ઉમટ્યું માનવ મહેરામણ. 11મી ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1 લાખથી વધુ જોડાયા. વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાઈ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 1.32 લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો, જેમાં વિશ્વના દેશોમાંથી આશરે 40 એથ્લેટિક્સ મેરેથોનમાં દોડ્યા. 2000થી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાળાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ, ધારાસભ્ય, વિધાનસભાના દંડક અને વડોદરાના મેયર આ મેરેથોનમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે 41, 21, 10 અને 5 કિલોમીટરની મેરેથોન ઉપરાંત પ્લેજ રન અને દિવ્યાંગ માટે મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવાયું હતું. મેરેથોનમાં જોડાયેલા તમામ લોકોએ ડ્રગ સહિતના વ્યસનો, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાના અને સ્વચ્છતા જાળવવાના સંકલ્પ પણ લીધા હતા. પોરબંદરના ઘુગવતા સમુદ્રમાં શરૂ થઈ તરણ સ્પર્ધા. 1150 સ્પર્ધકોએ ભાગ લીધો. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સમુદ્રમાં 2 દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના 1150થી વધુ સ્પર્ધકો પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. પ્રથમ દિવસે 2 અને 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોને સજ્જ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 વર્ષથી યોજાઈ રહેલા સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની પણ માન્યતા મળી છે. આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમે પોરબંદરમાં યોજાયેલા તરણ સ્પર્ધાને ઇન્ટરનેશનલ નિયમો મુજબ જજ કરી છે. શૌર્યના પ્રતિક સમાન આ સમુદ્ર સ્પર્ધાને ભારતીય નેવી તથા કોસ્ટગાર્ડ અને પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ કરીને સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. મહદઅંશે તરવૈયાઓ જ્યારે ઘૂઘવાતા દરિયામાં તરે છે ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે, ત્યારે પોરબંદરમાં તો બાળકોથી લઈ વૃદ્ધ સહિત તમામ વયના લોકો દરિયા સામે બાદ ભીડતા જોવા મળ્યા. શારીરિક રીતે સજ્જ અને તરણની તાલીમ લીધેલા તરવૈયાઓએ તો સમુદ્રમાં છલાંગ લગાવી જ, પરંતુ અહીં તો શારીરિક રીતે ડિસેબલ એવા દિવ્યાંગ તરવૈયાઓએ પણ દરિયાના ઉછળતા મોજાનો સામનો કરી 5 કિલોમીટર સુધીનું દરિયાઈ ખેડાણ કર્યું. જૂનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય. 20 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો. જૂનાગઢમાં ગિરનારની અતિ કઠિન એવી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય, જેમાં રાજ્યભરના 20 જિલ્લામાંથી 1175 સ્પર્ધક ભાઈ તેમજ બહેનોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં સિનિયર જુનિયર ભાઈઓ તેમજ સિનિયર જુનિયર બહેનોએ એમ 4 વિભાગમાં ભાગ લીધો, જેમાં સિનિયર ભાઈઓ માટે ગિરનાર સુધી 5500 પગથિયા તેમજ બહેનો માટે માળી પરબના 2200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાય. 38મી રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. વહેલી સવારે જૂનાગઢના મેયર તેમજ કલેક્ટર દ્વારા સ્પર્ધાનો પ્રારંભ કરાવાયો. આ સ્પર્ધા સંપૂર્ણ પારદર્શક અને માપદંડ સાથે યોજવામાં આવે છે, જેમાં સ્પર્ધકોને ટી શર્ટ પર લગાવેલ નંબરની પાછળ ચિપ્સ લગાવેલી હોય છે, જેથી તેની સંપૂર્ણ માહિતી મળી રહે. ભવનાથ ક્ષેત્રમાં વહેલી સવારે કડકડતી ઠંડી હોવા છતાં રાજ્યભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. સ્પર્ધાનું જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તેમજ અલગ અલગ વિભાગોના સહયોગથી આયોજન